જીવામૃત બનાવી, એમાં અમે આંકડાના પાન પણ હારે ઉપયોગ કરીએ. આ તો અત્યારે ઓલે ખાટી છાશની આસમાં આંકડા નાખ્યા હતા, એ બધું મિશ્રણ કર્યું છે. પછી આ રીતે દિવસમાં બે વાર હલાવી આની અંદર હજુ ખાટી છાશની આસ સાદું પાણી ઉમેરવાનું બાકી છે. આ રીતે હલાવવાનું, જો આમ બે વખત હલાવો બે દિવસ પછી, અને ઝીણા અમે બેરલમાં ગારી અને સીધું છંટકાવમાં ઉપયોગ કરીએ. આ જીવામૃત, આ એનું પ્રવાહી તૈયાર છે. અને આ ખાટી છાશની આસ છે, આમાં અમે આંકડાનો ભરપૂર ઉપયોગ કરી, આખું બેરલ ભરી આંકડા રાખી. આંકડાની અંદર જે પોટાશના તત્વો છે એ બધા ખાટી છાશના વાટે એમાં ઉમેરાય. પછી ઉપરથી પરાસ અમે ધીરેથી લઈ અને છાશનું જે ઘટ્ટ પ્રવાહી છે નીચે બેઠું, તીવ્ર વાસવાળું ખૂબ જ ઉપયોગી, રોગ આવે નહીં અમારી દવા સાથે આ પણ અમે ઉપયોગ કરી, પણ બધું ઓર્ગેનિક. હા, બે વર્ષથી અમે કપાસની ખેતી મેં આ બધું આ રીતનો કપાસ છે અમારો, કપાસ સારો લીલો અને દેશી દવાથી કપાસનો અમારો ઉપયોગ સારો આવ્યો છે. 25 મણી વીઘો આવે એવું છે, કોઈ જાતનો રોગ નહીં, અમે ઓલી દવાનો ઉપયોગ કર્યો નથી. બે વર્ષથી અમને બાપુને ખેતીમાં સારું મળે છે અને કપા બપા સારો જ બધો થાય છે, તે છતાં અમે ઓલી દવાને કોઈ છાંટવા માનતા જ નથી. બાપુએ અમને કીધું હતું અમને અનુકૂળ સારું આવી ગયો કપાસની અંદર, બધાની અંદર કપાસની અંદર એક મેકીને એક પાટલું અમે બાપુએ કીધું એ પ્રમાણે પીવરાવી હતી, એ છતાં અમને એક મેકીને એક પાટલા પીવરાવી, પણ ભેદ બધો સરખો જ લાગે છે. કોઈ જાતનો અમને હુકારો કે કોઈ જમીનમાં એવું નહીં લાગતું કે વધારે પાણી દેવાથી આવું થાય, પણ પાણી એક પાટલામાં પીવડાવવાનું તમને ગાંઠનો ફાયદો મળે, કોઈ રોગ નથી આવતો. બીજું, અમારી પાસે ડ્રીપની વ્યવસ્થા નથી હાલ પૂરતી, ભવિષ્યમાં કરશું. પણ અત્યારે જે પણ પાણી છે અમારે એક પાટલાને એક, એટલે અમારા જે અત્યારે આ 40 વીઘાનો કપાસ છે એ એક દિવસમાં અમે પી શકીએ છીએ.